હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાઓ અને કોલેજો પણ બંધ કરાવવામાં આવ્યા છે. શાળાઓ બંધ હોવા છતાં પણ અમુક શાળાઓ દ્વારા ફી લેવાની બાબતો સામે આવી હતી. આ સમગ્ર કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો અને સરકારને ફી બાબતે પગલાં લેવા જણાવાયું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 10% ફી વધારો પણ રોકવામાં આવ્યો હતો અને ફીમાં 25% છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં જ ગત અઠવાડિયે ધોરણ 10 અને 12 શૈક્ષણિક કોર્સમાં પણ 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે વાલીઓ એક સાથે આખા વર્ષની ફી ન ભરી શકે તેઓએ દર મહિને પણ ફી ભરી શકશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી BN પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું. ગુજરાત સરકારે વાલીઓ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સુંદર નિર્ણય લીધો છે. આ વર્ષે કોવિડની પરિસ્થિતિને કારણે ખાસ કરીને 2020-21 વર્ષની અંદર આપણા 30% અભ્યાસક્રમો ઘટાડ્યા બાદ ફી બાબતે પણ વાલીઓને રાહત આપી છે. આ વર્ષે જે નિયમિત દર વર્ષે 10% વધારો થતો હતો એને સરકારે રોકી અને 10%નો એ ફાયદો કરી આપ્યો અને આ ઉપરાંત 25% જેટલો ઘટાડો રાજ્ય સરકારે આ વર્ષે કર્યો છે અને તમામ સ્વનિર્ભર સ્કૂલ, તમામ બોર્ડની સ્કૂલોએ એનું પાલન ચુસ્તપણે કરવાનું છે અને એ રીતે તમામ વિદ્યાર્થી અને વાલીઓના હિતમાં રાજ્ય સરકારે ખૂબ જ ઉમદા નિર્ણય લીધો છે, જેનો ઠરાવ જે 7 તારીખે થયેલો એ અમે તમામ સ્કૂલોને પણ જાણ કરી છે અને એ રીતે આપણા જિલ્લામાં તમામ સંચાલકશ્રીઓએ, વાલીશ્રીઓએ જે સરકારશ્રીએ ઠરાવેલા ધારાધોરણો છે એ પ્રમાણે ફી ભરી અને સુંદર રીતે આપણું શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે. અત્યાર સુધી જે રીતે આપણે વાલીઓ સાથે સહકારથી ટ્રસ્ટીઓએ જે રીતે વર્તન કર્યું છે એ જ રીતે વર્તન કરી અને કદાચ કોઈ વાલીની આર્થિક પરિસ્થિતિ વીક હોય તો આ 31 જે આપણા ખાસ કરીને 31 ઓક્ટોબર સુધી કદાચ કોઈ ના ભરી શકે તો પણ છૂટછાટ આપી અને મંથલી અથવા એક સાથે પણ ભર્યું હોય વાલીને છૂટ હોય તો એ એક સાથે ભરી શકે એ રીતે અનુકૂળતા કરી આપી અને વાલીઓને સાથે રહી, વિદ્યાર્થીઓને સાથે રહીને આપણા જિલ્લામાં સુંદર શૈક્ષણિક કાર્ય થાય અને એ રીત પ્રકારનું વાતાવરણ ઊભું થાય એવી સૌને અમે નમ્ર અપીલ કરીએ છીએ. રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વાલીઓ વતી અને વિદ્યાર્થીઓ વતી અમે આપણે વ્યક્ત કરીએ. આપણા રાજ્ય સરકાર જે ઠરાવ કર્યો એમાં સ્પષ્ટ સૂચના બધામાં આપેલી છે કે શિક્ષણ ફી જ માત્ર લેવાની છે, કોઈ ઇતર ફી જે છે ટ્રાન્સપોર્ટેશન વગેરે લેવાની નથી અને એ જ રીતે શિક્ષણ ફીના પણ જે નક્કી થયેલી છે 19-20 અંદર એના 75% જ એમને લેવાનો છે. 10% વધારો છે એ પણ આ વખતે રદ કર્યો છે તો આ રીતે માત્ર ટ્યુશન ફી જે શિક્ષણ ફી જે છે એના 75% વાલીઓએ આપવાના છે અને એ રીતે ઠરાવમાં સ્પષ્ટ રીતે સંપૂર્ણ જે છે નિયમોનું જોગવાઈ કરેલી છે અને એનું પાલન ચુસ્તપણે દરેક ટ્રસ્ટીશ્રીઓએ કરવા વિનંતી.